વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ નવ ના સામાજિક વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર પાંચ નો જેનું ટાઈટલ છે ભારત આઝાદી તરફ પ્રયાણ મતલબ કે ભારતનું આઝાદી તરફ પ્રયાણ ઓગણીસો વીસ થી ઓગણીસો સુડતાલીસ ના ગાળાને ગાંધી યુગ અને ગાંધી યુગના આંદોલનોનો યુગ ગણવામાં આવે છે ભારતીય રાષ્ટ્રીય ચળવળ નો આ બીજો તબક્કો બંધારણીય હક્કો ની પ્રાપ્તિ ની લડત નો તો છે જ સાથોસાથ સ્વાતંત્ર પ્રાપ્તિ ની લડત નો પણ છે આ આંદોલનો જે પ્રવાહો માંથી પસાર થયા અને તેની જે એક સંકુલ અસર ઉભી થઈ તેનું અહી અવલોકન કરીશું હવે સૌથી પહેલું તેમાં જોઈએ ઓગણીસો ને સિત્યાવીસ દરમિયાન સાયમન કમિશન આવ્યું મોન્ટ ફર્ડ ઓગણીસો ઓગણીસના સુધારામાં એક જોગવાઈ એ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા દસ વર્ષ બાદ એક કમિશન નિમણૂક પરંતુ બે વર્ષ પહેલા સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનમાં સાત સભ્યો હતા અને બધા જ સભ્યો અંગ્રેજ હતા હિન્દુઓના દુઃખ દર્દ હિન્દી સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી પરંતુ અંગ્રેજોએ એ ભલામણ સ્વીકારી નહીં તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાલ સભા સરઘસ સાયમન ગોબેકના નારાઓ અને કાળા વાવટાઓ ફરકાવી વિરોધ કર્યો તેની સામે સરકારી દમન નીતિ ભોગ લાલા લજપતરાય વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા લાહોરમાં માં આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા થોડા સમય બાદ તેમનું અવસાન થયું લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ સુખદેવ રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાંડર્સની હત્યા કરવામાં આવી નહેરુ કમિટી સાયમન કમિશનનો બહિષ્કાર થતા હિન્દી વજીર બર્કન હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે આ આહવાનનો પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મતિલાલ પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે જેમાં જ્ઞાનિક સ્વરાજ ડોમિનિયન સ્ટેટ્સ સ્વતંત્ર ન્યાયતંત્ર મૂળભૂત અધિકારો પુખ્તવયે મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણ સ્વીકારી નહીં પૂર્ણ સ્વરાજ્યની માંગણી ઈસ્વીસન ઓગણીસોને ઓગણત્રીસ આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા જે પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા સાંસ્થાનિક સ્વરાજ્યથી યુવા વર્ગને સંતોષ ન હતો પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો ત્યારબાદ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિવર્ષ છવ્વીસ જાન્યુઆરીએ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું અને એ દિવસનું મહત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસે અમલમાં આવ્યું દાંડી યાત્રા બાર માર્ચથી છ એપ્રિલ ઓગણીસો ત્રીસ સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયાકિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું અગિયારમીની સાંજે આશ્રમમાં હજારો લોકોની જનસભાને સત્યાગ્રહનો સંદેશ આપ્યો લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ હવે ગાંધી આશ્રમ આપણે અત્યારે ગાંધી આશ્રમ તરીકે ઓળખીએ છીએ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી બાર બારમી માર્ચ ઓગણીસો ત્રીસના રોજ વૈષ્ણવ જનતો એને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે ગવાયું અને ભણે નરસૈયો તેનું દર્શન કરતાં કુળ ઇકોતેર તારીયારે એવું પૂરું થતાં મહાપ્રયાણ શરૂ થયું સુરસંગ્રામ કો દેખ ભાગે નહીં દેખાગે સોઈ સૂર નહીં સાથે ગાંધીજીના નેતૃત્વ નીચે સાથીદારો સહિત દાંડી કૂચની શરૂઆત થઈ ગાંધીજીએ દાંડીયાત્રામાં ઓગણત્રીસ માર્ચ ઓગણીસો ત્રીસના રોજ કહેલ કાગડા કુતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું અમદાવાદથી દાંડીનું અંતર આશરે ત્રણસો સિત્તેર કિલોમીટર છે યાત્રામાં અસલાલી બારેજા નડિયાદ આણંદ બોરીયાવી રાસ જંબુસર ભરૂચ સુરત નવસારી જેવા નાના મોટા નગરોમાં સભાઓ ભરી લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપી આ કૂચ જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા પાણી છાટી તોરણો બાંધી શણગારતા આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ અજબની શ્રદ્ધા ચેતના અને એકતા જગાવવાનું અદભુત કાર્ય કર્યું દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું ગાંધીજી તેના સાથીદારો સાથે ચોવીસ દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા પાંચમી એપ્રિલ ઓગણીસો ત્રીસ છ એપ્રિલ ઓગણીસો ત્રીસ સવારે બરાબર છ ને ત્રીસ કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાનો અન્યાય કાયદો તોડ્યો ગાંધીજીએ કહ્યું મેં નમક્કા કાનૂન તોડ દીયા અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લુણો લગાડું છું તેવા શબ્દોથી સંબોધન કર્યું મહાદેવભાઈ દેસાઈ આ દાંડી કૂચીને મહા વિનિષ્ક્રમણ સાથે સરખાવે છે દુનિયાભરના પત્રકારો ફોટોગ્રાફર્સોએ પણ આ સ્થળની મુલાકાત લઈ આખે દેખ્યો અહેવાલ પત્ર અને પુસ્તિકાઓમાં પ્રસિદ્ધ કર્યો આમ બારમી માર્ચ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગ પ્રસિદ્ધ દાંડી કૂચની ભૌતિક સમાપ્તિ હતી પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લાગવાની શરૂઆત થઈ હતી આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ સરકારે દમનનો કોરોડો વીંજ્યો લાઠીમાર ધરપકડો ગોળીબાર સ્ત્રીઓ અને બાળકો પર જુલમો આચર્યા છતાં લડતનું જોર તૂટ્યું નહીં દાંડી કૂચ દરમિયાન વિદેશી કપડનો બહિષ્કાર દારૂબંધી હિન્દુ મુસ્લિમ એકતા અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાયું દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિના લીધે અસહકારના આંદોલનનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર દારૂબંધી અને દારૂના પીઠા ઉપર પિકેટિંગ મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું નાકર આંદોલન અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો સંબંધી સત્યાગ્રહ સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા તથા કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ કારાવાસ સહિતના દમનકારી પગલાં લેવાયા આમ પ્રતિક્રિયા રૂપે દેશમાંની રેલવે પોલીસ સ્ટેશન પોસ્ટ ઓફિસ તથા અન્ય સરકારી ઇમારતો ઉપર તોડફોડ હુમલા જેવા કેટલાક હિંસક બનાવો પણ બન્યા આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધી નેતૃત્વ હેઠળનું આંદોલન મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ સુરતના ધરાસણા તથા વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો મુખ્ય ગણાય ગાંધી ઇરવિન સમજૂતી ગોળમેજી પરિષદો અને સત્યાગ્રહ મોકુફી બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ગોળમેજી પરિષદ જેને આપણે ઇંગ્લિશમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કહી શકીએ બોલાવી પહેલી પરિષદ લંડનમાં મળી નવેમ્બર ઓગણીસો ત્રીસમાં માં પણ તે કોંગ્રેસની ગેરહાજરીને લીધે નિષ્ફળ ગઈ આથી કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇરવિન વચ્ચે ગાંધી ઇરવિન સમજૂતી થઈ માર્ચ ઓગણીસો એકત્રીસમાં જેમાં સત્યાગ્રહની નીતિ જેમાં મીઠું પકવવાની સ્વતંત્રતા અને શાંત વિકેટિંગની સમિતિ મુખ્ય મુદ્દા રહ્યા તે પછી બીજી ગોળમેદી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી હાજર રહ્યા પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળનો વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા અને અંતે આ પરિષદ નિષ્ફળ બની હવે આપણે અભ્યાસ કરીશું હિન્દ છોડો ચળવળ ઓગણીસો બેતાલીસ થી ઓગણીસો તેતાલીસ દરમિયાનનો પીરિયડ છે આ વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો જાન્યુઆરી ઓગણીસો ને બેતાલીસ માં દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માગતી ન હતી તથા હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેનો ઈરાદો ન હતો તે હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે તેવું લાગતા ભારતીયો હતાશ બની રોષે ભરાયા ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી એક નવી આખરી લડત આપવા માટે તેઓને તૈયાર કર્યા મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ નવમી ઓગસ્ટ ઓગણીસો બેતાલીસની રાત્રે હિંદ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો ઠરાવના બીજા દિવસે વહેલી સવારે ગાંધીજી વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય કોંગ્રેસ નેતાઓની ધરપકડ કરવામાં આવી વર્તમાનપત્રો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓને પણ પકડી લેવામાં આવ્યા ગાંધીજી સહિત બધા દેશ નેતાઓની ધરપકડને પરિણામે દેશના શહેરો તથા ગામોમાં એકાએક સખત હડતાલો પડી અને ગાંધીજીએ કહેલું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે અને તેના માટે લોકો બધું જ બલિદાન કરવા તૈયાર હતા તેમનું સૂત્ર હતું કે કરેંગે યા મરેંગે હવે જોઈએ હિંદ છોડો આંદોલન દરમિયાન હડતાલો દેશના ગામો તથા શહેરોમાં મજૂરો ખેડૂતો યુવાનો વિદ્યાર્થીઓ શિક્ષકો વેપારીઓ સ્ત્રીઓ વગેરે આ કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લીધો મજૂરોએ કારખાનામાં હડતાલો પાડી જમશેદપુરના લોખંડના કારખાના તથા મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાલો પડી અમદાવાદમાં કાપડની પિંચોતેર મિલોને એક લાખ ચાલીસ હજાર મજૂરોએ એકસો પાંચ દિવસની શાંત અને અપૂર્વ હડતાલ પાડી શાળા કોલેજોમાં હડતાલો પડી અમદાવાદમાં સાડા ત્રણ માસ સુધી બજારો બંધ રહ્યા હવે જોઈએ હિન્દ છોડો આંદોલન દરમિયાન ભાંગફોડની પ્રવૃત્તિઓ દેશમાં ચો તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો શાંત દેખાવની સામે સરકારે દમન નીતિ અપનાવતા શહેરો તથા ગામડાઓના લોકોના ટોળાએ તાર ટેલિફોન રેલવે લાઈનો સરકારી મકાનો પોસ્ટ ઓફિસ પોલીસ સ્ટેશન સરકારી કચેરીઓ પુલો રસ્તાઓ શાળા કોલેજોના મકાનો રેલવે સ્ટેશનો વગેરે તોડી નાખવાના મિલકતને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટા પ્રમાણમાં બન્યા રેલવેને વધુ નુકસાન થયું કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો હવે જોઈએ લડતને કચડી નાખવામાં સરકારની નિષ્ફળતા આ લડતની ઉગ્રતા અને મોટા વ્યાપને કારણે સામુદાયિક ધરપકડો અને ભારદમન નીતિથી ટૂંકા સમયમાં સરકારની કચડી નાખવાની નીતિ પાર ન પડી આખા દેશમાં ઠેર ઠેર ખૂબ મોટા પ્રમાણમાં લડતનો ફેલાવો ભાંગફોડ દ્વારા સરકારી તંત્રને ખોરી નાખવાના પ્રયાસો થયા સિત્તેર ગોળીબાર કરવામાં આવ્યા માણસોએ જાન ગુમાવ્યા બત્રીસો માણસોને ઈજા થઈ અમદાવાદ અને પટણામાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત તથા સામુદાયિક વીરતા બતાવી તેથી વિશ્વની સાથે બ્રિટિશ સરકાર પર એવી છાપ પડી કે હવે વધુ સમય ભારતમાં તે પોતાનું શાસન ટકાવી શકે નહીં ચળવળમાં લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી હિન્દ છોડો શબ્દ લોકોએ સ્વયં સ્ફુરિત ઘોષણા દ્વારા અપનાવેલો હતો આ સૂત્રથી ડોમિનિયન સ્ટેટ્સ સંસ્થાનિક સ્વરાજ્યનો ખ્યાલ અદ્રશ્ય થઈ ગયો હવે તો પૂર્ણ સ્વરાજ્ય જ જોઈએ તે માટે કટિબદ્ધ થયા ત્યારબાદ પાંચ વર્ષે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી હવે જોઈએ આઝાદ હિંદ ફોજ અને સુભાષચંદ્ર બોઝ સુભાષચંદ્ર બોઝ નો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો તેવીસમી જાન્યુઆરી અઢારસો ના રોજ તેમના પિતા રાય બહાદુર જાનકીનાથ બોસ કાનૂન ક્ષેત્રે સરકારી વકીલ હતા માતા શ્રીમતી પાર્વતી દેવી ધાર્મિક પ્રવૃત્તિ વાળા હતા આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિચારી હતી જેને ભારતની બ્રિટિશ હકુમત સામે સ્વતંત્ર સેનાની તરીકે કામ કર્યું કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ખૂબ સારા ગુણથી પરીક્ષા પાસ કરી તે વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયેલા ત્યાંથી ખૂબ અઘરી ગણાતી આઈસીએસ ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા ચોથા નંબરે ઉત્તીર્ણ કરીને તેઓ કોલકાતા પાછા ફર્યા કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા રંગભેદની નીતિઓ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને હિન્દી ભાષામાં સક્રિય કાર્યકર્તા બની ગયા અને અનુભવોએ તેમના મનસમાં ક્રાંતિના બીજ રોપ્યા તેમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ રસ હતો તેઓ હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર્તા બની ગયા તેઓ તેઓ રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાય ઓગણીસો ત્રેવીસ ટૂંક સમયમાં જ યુવાનોના અતિ પ્રિય નેતા બની ગયા સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મોખરે રહ્યા હતા અને જેલવાસ બેઠ્યો હતો ઈસવીસન ઓગણીસો આડત્રીસમાં માત્ર એકતાલીસ વર્ષની યુવા વયે હરિપુરા સુરત કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને નિમણૂક પામવા જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા એમણે દર્શાવી હતી સુભાષ બાબુના ઉદ્દાત વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો ન હોવાથી તેમણે ગાંધીજી સાથે મતભેદ થતા કોંગ્રેસ છોડી અને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી અને આવી સભાઓ સંબોધી દેશમાં પ્રવાસ કરવા બ્રિટિશરો વિરુદ્ધ જનમત જાગૃત કરવાના આશયથી ઠેર ઠેર પ્રવાસો ખેડ્યા અંતે હિન્દ સંરક્ષણ ધારાને આગળ ધરી તેમની ધરપકડ કરી તેઓને કારાવાસમાં પૂરવામાં આવ્યા ઈસવીસન ઓગણીસો ચાલીસમાં તેઓને કારાવાસમાં પૂરવામાં આવ્યા હતા કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે તેમની સાથે અયોગ્ય વ્યવહાર થતા તેમણે આમરણાંત ઉપવાસ આદર્યા તેમની તબિયત લથડતા તેમને પોતાના નિવાસ સ્થાનને જ નજર કેદ રાખવામાં આવ્યા પરંતુ તેઓ પઠાણના છુપા વેશે કોલકાતાથી પેશાવર કાબુલ ઈરાન રશિયા થઈ બર્લિન એટલે કે જર્મની પહોંચ્યા અઠ્યાવીસ માર્ચ ઓગણીસો બેતાલીસ ના રોજ પછી જર્મનીમાં તેમનું ભારતીયોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું બર્લિન રેડિયો પરથી તેમણે પોતાના દેશ બાંધવો બ્રિટન સામે જે જગાવવા અનુરોધ કર્યો જર્મનીમાં હિટલર સાથે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી તેઓએ પહેલા રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપી તેમાં ત્રણ ભારતીયોની ભરતી કરી ભારતમાંથી છટકીને જાપાનમાં વસેલા હિન્દી ક્રાંતિકારી નેતા રાસ બિહારી બોઝે બધા મંડળોને સાકરતી એક સંસ્થા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામે મધ્યસ્થ સંસ્થા સ્થાપી તેણે ભારતની સ્વાધીન્યતા પ્રાપ્ત કરવા માટે આઝાદ હિન્દ ફોજ ઊભી કરવાનો નિર્ણય કર્યો તેમાં વિશ્વમાં જુદા જુદા દેશોમાં વસતા હિન્દીઓ જેવા કે મલાયા જાપાન ચીન સુમાત્રા જાવા હોંગકોંગ બોર્નિયો અંદમાન બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર વગેરે જગ્યાએથી સો જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી જેમાં જાપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહન સિંઘે આ પરિષદમાં હાજરી આપી જેમાં રાસ બિહારી બોસ પ્રમુખ તરીકે ચૂંટાયા આઝાદ હિન્દ ફોજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ અંગ્રેજોની કડક સુરક્ષા ભેદી સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી શિફ્ટ જાપાન પહોંચ્યા ઓગણીસો તેતાલીસ માં આ એક જબ્બર સાહસ હતું ત્યાં રાસ બિહારી બોઝે હિન્દ મુક્તિની આ ફોર્સ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવાનું આમંત્રણ આપ્યું આ ફોર્સ માત્ર હિન્દી સૈનિકોની અને હિન્દી અધિકારીઓની જ અને ભારતની મુક્તિ માટે જ લડશે તેમ નક્કી થયેલ જેમાં જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીઓની મદદ મળી જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે મુલાકાત થઈ તેમણે હિન્દના પૂર્ણ સ્વરાજ્ય માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે તેવું નક્કી થયું જાપાનીઝ લશ્કર હિન્દમાં આગળ વધે તેમ તેમ કામ ચલાવ સરકાર ત્યાં રચીને ત્યાંનો વહીવટ તેમને સોંપાશે અને જાપાન તેને માન્યતા પણ આપશે સુભાષચંદ્ર જાપાન સિંગાપુર ગયા બીજી જુલાઈએ અને ત્યાં તેવસંમતિથી ચાર જુલાઈ ઓગણીસો તેતાલીસ માં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ સાથોસાથ રાસ બિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મી આઈ એન એ આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ સુભાષ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે નિમણૂંક કરી ત્યાં વસતા હિન્દીઓને પોતાની માતૃભૂમિને મુક્ત કરાવવા માટે યોગ્ય અને સમર્થ નેતા મળ્યો ત્યારથી સુભાષ સુભાષચંદ્ર બોઝને તેમણે નેતાજીનું હુલામણું નામ આપ્યું નેતાજીએ સૈનિકોને ચલ્લો દિલ્હી તુમ મુદ્ય ખુંદો મેં તમે આઝાદી દુંગા અને જય હિન્દ હિન્દને સૂત્રો આપ્યા પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા આરજી હકુમત સમાંતર સરકારની રચના કરી દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા કાજે તેમણે સર્વસ્વ બલિદાન આપવાની માંગણી કરી હવે જોઈએ સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના આઝાદ હિન્દ ફોઝનું નેતૃત્વ સંભાળતાની સાથે સુભાષચંદ્ર બોઝે કામ ચલાવ સરકારની રચના કરી જેમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા હિન્દની આ કામ ચલાવ સરકારને જાપાન જર્મની ચીન ઇટાલી બરમા વગેરે દેશોએ માન્યતા આપી આ સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો ધ્વજ ફરકાવ્યો આવક માટે જાપાનની સહાય સ્વૈચ્છિક ફાળો મિલકત વેરો રાખવાનું નક્કી થયું નેતાજીએ ઓગણીસો માં અંદમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લઈ આ ટાપુઓને અનુક્રમે શહીદ અને સ્વરાજ્ય નામ આપ્યા હવે જોઈએ અંતિમ તબક્કો અને સુભાષબાબુની શહીદી નેતાજીના નેતૃત્વ હેઠળના સૈન્યની ટુકડીઓએ રંગુન પ્રોમ કોહિમા હાલના નાગાલેન્ડની રાજધાની વગેરે પ્રદેશો કબજ કર્યા મે ઓગણીસો હાલના મણિપુરની રાજધાની પણ જીતી લીધી પરંતુ બીજા આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફ યુદ્ધમાં ઝુકાવ્યું અને જાપાનના નાગાસાકી અને હિરોસીમા શહેરો ઉપર બોમ્બ વર્ષા કરતા જાપાને શરણાગતિ સ્વીકારી જેથી નેતાજીની આઝાદ હિંદ ફોજને મળતી જાપાનની સહાય બંધ થઈ તદુપરાંત બ્રિટનના હવાઈ જહાજોની આઝાદ હિંદ ફોજ ઉપરના બોમ્બમારાને લીધે સ્થિતિ વધુ વણસી હતી નેતાજી સુભાષચંદ્ર આ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે બેંગકોક સાયગોન ફોર્માસા ટાપુના તાઇપાઈ વિમાન મથકે પહોંચ્યા પણ વિમાનમાં અકસ્માતથી આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા અઢાર ઓગસ્ટ ઓગણીસો પિસ્તાળીસ માં તેઓ અવસાન પામ્યા અલબત્ત સુભાષ બાબુનું આ વિમાન અકસ્માતમાં અવસાન થયું તે બાબત આજે પણ એક વણ ઉકલ્યું રહસ્ય છે હવે જોઈએ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિન્દના ભાગલા આઝાદ હિન્દ ફોજના પકડાયેલા સેનાપતિઓ ઉપર રાજદ્રોહનો કેસ ચલાવાયો ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ ફોજ વતી કેસ લડ્યા પણ બ્રિટિશ સરકારે સેનાપતિઓને સજા કરી જે પ્રચંડ વિરોધ થતાં પાછી ખેંચવી પડી અને આ બનાવથી મુંબઈના નૌકા વિગ્રહ ઓગણીસો ના લીધે અંગ્રેજોએ ભારતને સ્વરાજ્ય આપવાની વાટાઘાટો શરૂ કરી અને બ્રિટનના વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ રચાનાર હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપી જૂન ઓગણીસો અડતાલીસ સુધીમાં વિદાય લેશે દરમિયાનમાં હિન્દના વાઇસ તરીકે વેવેલની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક થઈ તે વખતે હિન્દમાં ફાટી નીકળેલા રમખાણોને લીધે દેશની સ્થિતિ વધુ કરુણ હતી બંધારણ સભાની રચના માટે જુલાઈ ઓગણીસો છેતાલીસની ચૂંટણીઓમાં કોંગ્રેસને બસો દસમાંથી બસો અને મુસ્લિમ લીગને ઇઠ્ઠોતેરમાંથી તોતેર બેઠકો મળેલી પરિણામે લીગે પાકિસ્તાન માટે પ્રબળ માગણી કરી અને સરકાર ઉપર દબાણ લાવવા સોળ ઓગસ્ટ ઓગણીસો છેતાલીસ ને સીધા ભાગલા દિન તરીકે પાડવાનો આદેશ કરતા સમગ્ર હિન્દમાં કોમી હુલ્લો અને તોફાનો ફાટી નીકળ્યા આ જોતા સરદાર પટેલ નેહરુ સહિતના કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માગણી સ્વીકાર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી મુસ્લિમ લીગ અને ઝીણાના હઠાગ્રહથી બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો લીગે એકત્રીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસમાં પાકિસ્તાન પ્રાપ્તિ માટે જલદ કાર્યક્રમોના આગ્રહના લીધે હિન્દ વિભાજન સ્વીકારવાની પરિસ્થિતિ પેદા થઈ આ સંજોગોમાં માઉન્ટ બેટને નહેરુ અને સરદારને સમજાવ્યું કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતા કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદ્રઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવી શકશે નેતાઓને આ દલીલ યોગ્ય લાગી તેઓએ નહેરુ અને સરદારે ગાંધીજી સાથે પરામર્શ કર્યો ગાંધીજીએ ના છૂટકે હિંદના ભાગ વ્યવસ્થાનો ભારે અહીએ સ્વીકાર કર્યો હવે જોઈએ માઉન્ટ બેટન યોજના જૂન ઓગણીસો સુડતાલીસ અને હિન્દના ભાગલા વાઇસરોય રોય માઉન્ટ બેટને પોતાનું સ્થાન સંભાળી લીધું ચોવીસ માર્ચ ઓગણીસો સુડતાલીસ તેમના મતે હિન્દના ભાગલા કરવા સિવાય હવે કોઈ ઉપાય બાકી બચતો ન હતો સરદાર પટેલ જેવા કેટલાક વાસ્તવદર્શી નેતાઓએ પણ આ વાત સ્વીકારી લેવા આગ્રહ કર્યો હતો આમ આ સંજોગોમાં આ લાંબી ચર્ચા વિચારણાના અંતે વાઇસ રોય માઉન્ટ બેટને અખંડ હિન્દના બે ભાગલા કરવાની આખરી યોજના રજૂ કરી ત્રણ જૂન ઓગણીસો સુડતાલીસમાં જેને માઉન્ટ બેટન યોજના કહે છે કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજનાનો સ્વીકાર કર્યો જોકે વાઇસ રોય માઉન્ટ બેટને પંજાબ બંગાળની હિન્દુ બહુમતી વિસ્તારોને હિન્દ સાથે અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને પાકિસ્તાન સાથે તથા વાયવ્ય સરહદ ઉપરાંત બલુચિસ્તાન અને સિલહટ વિસ્તારોને પણ પાકિસ્તાનની સાથે જોડવાના નિર્ણયને બહાલી આપી હવે જોઈએ હિન્દ સ્વાતંત્ર ધારો જુલાઈ ઓગણીસો સુડતાલીસ વાઇસરોય માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર ધારો જુલાઈ ઓગણીસો સુડતાલીસ માં પસાર કર્યો આ ધારા મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટનને અને પાકિસ્તાન આ ધારાથી હિન્દની ગાંધીજી આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિંદને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારો કહે છે બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય માઉન્ટ બેટન દ્વારા સત્તા સોંપવાની કાર્યવાહીની શરૂઆત નવી દિલ્હીમાં એક સમારંભ યોજી શરૂ કરાય ચૌદમી ઓગસ્ટ 1947 ની મધ્યરાત્રિ ધ્વજસ્તંભ ઉપથી ઈંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ યુનિયન જેક નીચે ઉતારાયો અને ભારતનો તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો માઉન્ટ બેટને ભારતને સ્વતંત્રતા આપતા દસ્તાવેજો ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયેલા ચક્રવર્તી સી રાજ ગોપાલચારી ને સોપ્યા સત્તા હસ્તાંતર ની કાર્યવાહી પૂરી થઈ સમગ્ર વાતાવરણ આનંદની લહેરોથી ગુંજી ઉઠ્યું પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ નું સુંદર પ્રભાત ઉગ્યું સમગ્ર ભારત દેશની જનતા એ આનંદ અને ઉલ્લાસ થી પ્રથમ સ્વાતંત્ર દિન ની ઉજવણી કરી ઠેર ઠેર ધોરણો બંધાયા શાળાઓમાં મીઠાઈ વહેંચાય અને કોઈએ પ્રતિજ્ઞા પૂરી થવાથી રાહત અનુભવી પણ મહાત્મા ગાંધીજી હિન્દ વિભાજનની વેદનાથી દુઃખી હોય તેઓ ઊંડા શોક અને ચિંતામાં ડૂબેલા હતા સ્વતંત્ર બનેલ ભારત અને તેની સમક્ષની તત્કાલીન સમસ્યાઓ માઉન્ટ બેટન યોજના અને હિન્દ સ્વતંત્ર ધારો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ ઓગણીસો સુડતાલીસના ના પરિણામે હિન્દુસ્તાનની વિભાજિત લશ્કરી વ્યવસ્થા બીજું મિલકતોને લગતા પ્રશ્નો ત્રીજું લેણા અને દેવાના હિસાબ ચોથું નિરાશ્રિતોની સમસ્યા પાંચમું જાહેર સેવાઓ તથા તે માટે અધિકારીઓ અને વહીવટી તંત્રની વ્યવસ્થા ઉપરાંત છઠ્ઠું ભારતની પશ્ચિમે આવેલા પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ તરફના પૂર્વ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી વગેરે મુખ્ય સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું હતું આ પ્રશ્નના નિરાકરણ માટે માઉન્ટ બેટનના અધ્યક્ષ પદે ભારત પાકિસ્તાનના બે બે મળી પાંચ પ્રતિનિધિઓની સમિતિ નીમી આ સમિતિએ આવા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત પ્રશ્નોના જાણકાર તજજ્ઞોના જુદા જુદા પંચો નિયુક્ત કર્યા અને મતભેદ પ્રસંગે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશના અધ્યક્ષ પદે ભારતના અને પાકિસ્તાનના એક એક પ્રતિનિધિઓનું બનેલું લવાદી પંચ જે ચુકાદો આપે તેને આખરી માનવાનું બંને રાષ્ટ્રોએ સ્વીકાર્યું ભારતીય લશ્કરના સરસેનાપતિએ લશ્કર અને લશ્કરી સરસરંજામ નું વિભાજન પૂર્ણ કરતા બ્રિટિશ લશ્કરે ભારતમાંથી વિદાય લીધી ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસ માં પછી લશ્કરી ન્યાયિક અને વહીવટી ખાતરી અપાય ભારત અને પાકિસ્તાન છોડી આવનારા નિર્વાસિત નાગરિકો તેમની તથા બંને દેશોની મિલકતો રોજગાર વ્યવસાય વગેરે સમસ્યાઓને ધૈર્ય અને કુનેહપૂર્વક ઉકેલવામાં આવી ભારતના પાંચસો બાસઠ જેટલા દેશી રજવાડાઓને સ્વતંત્ર ભારત સંઘમાં જોડવાનો ભગીરથ પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલે તેમના દ્રઢ નિશ્ચય લોખંડી મનોબળ અને મુત્સદ્દીપૂર્ણ વાટાઘાટો વડે ઉકેલ્યો આમ છતાં વિભાજનને લીધે થયેલ કોમી રમખાણોની અસરો મહાત્મા ગાંધીજીની હત્યાનો આઘાત સ્વતંત્ર ભારત ને સુશાસન આપી પગભર બનવાનું કૃષિ ક્ષેત્રની નબળી સ્થિતિ દેશમાં શાંતિ અને વાતાવરણ કરવું દેશની આંતર બાહ્ય સુરક્ષા જેવા પ્રશ્નોના નિરાકરણ વગેરે બાબતો માટે લાંબા ગાળાના આયોજન આવશ્યક બની રહ્યા હા તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ચેપ્ટર નંબર પાંચ જેનું ટાઈટલ હતું ભારત આઝાદી તરફ પ્રયાણ એ અહીં પૂરું થાય છે તો વિશેષ અભ્યાસ માટે અમારા વિડીયોઝ જોતા રહો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહો થેન્ક યુ બાય બાય